નમસ્કાર કલરવ મોડર્ન ઓનલાઈન એજ્યુકેશન આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 2 માં ગણિત ગમત શીખીશું. તેમાં એકમ 9 મારો મજાનો દિવસ. બરાબર મારો મજાનો દિવસ તેમાં આપણે વાર વિશે શીખી ગયા અને મહિનાઓ વિશે શીખી ગયા. આપણે આગળ જોઈએ કાલે આપણે જોઈએ કે વિક્રમ સંવત એટલે કે ગુજરાતી મહિના પ્રમાણે આપણે અહીંયા નામ લખ્યું. હવે આગળ જોઈએ તો અહીંયા તમને ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી મહિનાના નામ લખવાના છે. તો પહેલો મહિનો જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી, ત્રીજો મહિનો માર્ચ, ચોથો મહિનો એપ્રિલ. તેવી રીતે આ બધા મહિનાના નામ અહીં લખવાના છે. પછી જુઓ તમને તમારી સ્વાધ્યાય પોથીમાં કોષ્ટક આપેલું છે. સમજો એટલે અહીંયા માસ એટલે મહિનાઓ લખેલા છે, વચ્ચે ખાનું ઋતુઓનું છે અને તેમાં અસર શું થાય છે, કઈ ઋતુમાં કઈ અસર થાય તે આપેલું છે. તો કારતક, માગસર, પોષ અને મહા આ ગુજરાતી મહિનાઓના નામ છે. કારતક, માગસર, પોષ અને મહા આ ચાર મહિના હોય ત્યારે શું હોય? શિયાળો. ચાર મહિનામાં શિયાળો. તો શિયાળામાં શું થાય? ઠંડી પડે. પછી ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જે આ ચાર મહિનામાં કઈ ઋતુ આવે? ઉનાળો. તો ઉનાળામાં શું થાય? ગરમી પડે. તેના પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિનામાં કઈ ઋતુ આવે? ચોમાસુ. તો ચોમાસામાં શું થાય? વરસાદ પડે. એના પછી પ્રશ્ન 6, વિક્રમ સંવત ગુજરાતી વર્ષ પ્રમાણે મહિનાઓના નામ ક્રમમાં લખવાના છે. આપણે વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી મહિનાના નામ આપણે ક્રમમાં લખીશું. તો પહેલો કારતક, બીજું માગસર, ત્રીજું પોષ, ચોથું મહા, પાંચમું ફાગણ, છ ચૈત્ર, સાત વૈશાખ, આઠ જેઠ, નવ અષાઢ, દસમો મહિનો શ્રાવણ, અગિયારમો મહિનો ભાદરવો, બારમો મહિનો આસો. આ રીતે આપણે ગુજરાતી મહિનાના નામ લખવાના છે. પછી પ્રશ્ન 7, ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી વર્ષ પ્રમાણે કેલેન્ડર પ્રમાણે આ નામ લખવાના છે. એ પણ ક્રમમાં લખવાના છે આપણે. તો પહેલો મહિનો જાન્યુઆરી મહિનો, બીજો ફેબ્રુઆરી, ત્રીજો મહિનો માર્ચ, ચોથો મહિનો એપ્રિલ, પાંચમો મે, છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ, આઠમો ઓગસ્ટ, નવમો મહિનો સપ્ટેમ્બર મહિનો, દસમો મહિનો ઓક્ટોબર, અગિયારમો મહિનો નવેમ્બર અને બારમો મહિનો ડિસેમ્બર. બરાબર. હવે પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણે આ જે મહિનાઓ જોયા તેના આધારે જ આપણે આ પ્રશ્નોના જવાબ લખીશું. તો એક વર્ષના મહિના કેટલા? એક વર્ષમાં કેટલા મહિના આવે? 12. અહીં આપણે લખીશું 12. એક વર્ષમાં 12 મહિના. વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો? વિક્રમ સંવત એટલે કે ગુજરાતી વર્ષ. ગુજરાતી વર્ષ પ્રમાણે વર્ષનો આઠમો મહિનો કયો? પહેલો કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. તો આઠમો મહિનો કયો આવ્યો? જેઠ. અહીંયા આપણે લખીશું જેઠ. ફાગણ મહિનાની તરત પછીનો મહિનો કયો? ફાગણ મહિનાની તરત પછી. તો આપણે જોઈએ કારતક, માગસર, પોષ, મહા, ફાગણ અને ચૈત્ર. તો કયો મહિનો આવ્યો? ચૈત્ર. વૈશાખ મહિનાની તરત પહેલાનો મહિનો કયો? વૈશાખ મહિનાની પહેલા. તો વૈશાખ મહિનાની પહેલા કયો મહિનો આવે છે? તો આપણે પહેલો મહિનો કારતક, બીજો માગસર, ત્રીજો પોષ, ચોથો મહિનો, ચોથો મહિનો કયો? મહા. પાંચમો મહિનો ફાગણ, છઠ્ઠો મહિનો ચૈત્ર, ચૈત્ર પછી વૈશાખ. વૈશાખ ની પહેલા શું આવ્યું? ચૈત્ર. અહીંયા શું આવશે?
છઠ્ઠો જૂન સાતમો જુલાઈ આઠમો ઓગસ્ટ નવમો સપ્ટેમ્બર દસમો મહિનો ઓક્ટોબર અગિયારમો નવેમ્બર તો કયો મહિનો આવ્યો નવેમ્બર મહિનો અગિયારમો મહિનો નવેમ્બર પ્રશ્ન સાત ઓક્ટોબર મહિનાની તરત પહેલાનો મહિનો ઓક્ટોબરની પહેલા કયો મહિનો આવે ઓક્ટોબર ની પહેલા ઓક્ટોબર 10 નંબર નો મહિનો છે તો ઓક્ટોબર ની પહેલા 9 નંબર નો મહિનો કયો સપ્ટેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર તો ઓક્ટોબર ની પહેલા કયો આવ્યો સપ્ટેમ્બર તો અહીં શું લખું સપ્ટેમ્બર પ્રશ્ન મે મહિનાની તરત પછીનો મહિનો કયો હવે શું પૂછ્યું છે મે મહિનાની પછીનો મહિનો તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન તો મે પછી કયો મહિનો આવ્યો જૂન તો અહીં શું લખીશું આપણે જૂન પ્રશ્ન 9 ઈસવીસન પ્રમાણે વર્ષનો જુલાઈ મહિનાનો ક્રમ કયો ઈસવીસન પ્રમાણે જુલાઈ મહિનાનો ક્રમ કયો તો આપણે કહી તો પહેલો જાન્યુઆરી બીજો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ ચોથો એપ્રિલ પાંચમો મે છઠ્ઠો જૂન અને સાતમો જુલાઈ તો કયો આપણો ક્રમ સાતમો મહિનો જુલાઈ તો અહીં આપણે લખીશું સાતમો મહિનો જુલાઈ મહિનાનો ક્રમ છે સાતમો પ્રશ્ન 10 ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો ઈસવીસન પ્રમાણે અંગ્રેજી વર્ષના મહિનો કયો મહિનો છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર તો છેલ્લો મહિનો કયો આવ્યો ડિસેમ્બર બરાબર અહીંયા આપણે લખીશું ડિસેમ્બર હવે પ્રશ્ન 9 આપણે આ 10 પ્રશ્ન જોયા હવે પ્રશ્ન 9 આગળ અને પાછળના મહિનાઓના નામ લખો અહીંયા આપણે વચ્ચેનો મહિનો આપેલો છે આપણે આગળનો મહિનો અને પાછળનો મહિનો લખવાનો છે તો પહેલું છે શ્રાવણ તો શ્રાવણ મહિનાની પહેલા કયો મહિનો આવે શ્રાવણ મહિનાની પહેલા કયો મહિનો આવે તો કાર્તક નક્ષત્ર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ ને શ્રાવણ તો કયો મહિનો આવે શ્રાવણ મહિનાની પહેલા અષાઢ હવે શ્રાવણ મહિનાની પછી અષાઢ શ્રાવણ અને ભાદરવો અહીંયા કયો મહિનો આવશે ફાગણ ફાગણ મહિનાની પહેલા કયો મહિનો આવે કાર્તક માંસવર પોષ મહા અને ફાગણ તો ફાગણ મહિનાની પહેલા કયો મહિનો આવ્યો મહા મહિનો માર પછી મા ફાગણ અને ચૈત્ર કયો મહિનો આવ્યો ફાગણ પછી ચૈત્ર ભાદર ભાદર મહિનાની પહેલા કાર્તક માંસવર Thank you.
મોર્નિંગ રહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તો કયો મહિના આવ્યો સપ્ટેમ્બર ની પહેલા ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર માર્ચ માર્ચ ની પહેલા કયો મહિનો હશે જાન્યુઆરી ફેબ્રુઆરી ને માર્ચ માર્ચ ની પહેલા ફેબ્રુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ પછીનો મહિનો એપ્રિલ હવે પ્રશ્ન 10 નીચેના પ્રશ્નોના જવાબ લખો કઈ ઋતુમાં ઠંડી પડે છે કઈ ઋતુમાં ઠંડી પડે શિયાળામાં અહીંયા આપણે લખીશું શિયાળામાં શિયાળામાં ઠંડી પડે ને તો અત્યારે કઈ ઋતુ ચાલે છે શિયાળો અત્યારે ઠંડી પડે છે ને પ્રશ્ન 2 શિયાળામાં ક્યાં ક્યાં ગુજરાતી માસ આવે આગળ આપણે કોષ્ટક જોયું હતું બરાબર આગળ આપણે કોષ્ટક જોયું હતું ને કે શિયાળાની ઋતુમાં કયા કયા મહિનાઓ આવે છે શું અહીંયા કોષ્ટક છે તેમાં એના મહિના લખો કાળો માર્ચ પોષ અને મન આ ચાર મહિના આવે તો અહીંયા આપણે લખીશું કાળો માર્ચ પોષ જય શ્રી કૃષ્ણ